जय हिंद विद्यार्थी मित्रों, हूँ तेजलबा जाडेजा संतकृपा विद्यालय तरफथी आपનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 ગુજરાતીની અંદર પાઠ નંબર 12 અપંગના ઓજસ એનો ભાગ નંબર 2 જોઈશું. પહેલો ભાગ આપણે જોયો હતો કે વોલ્ટર નામનો એક છોકરો હોય છે કે જેને બાળ લકવા થયો હોય છે. એના કારણે એના હાથ પગ ચાલી શકતા નથી, પણ એ હિંમત ડૉક્ટરો તો આશા છોડી દે છે એને બરાબર થવાની, પણ આ વોલ્ટર હિંમત હારતો નથી. તે પોતે પ્રયત્નો કરે છે અને સાથે એની મા પણ એની હિંમતને વધારે છે. હવે એક દિવસ બોમાંટનગરની અંદર સ્પર્ધા યોજાય છે ને, ત્યાં નાનકડો વોલ્ટર જોવા જાય છે અને જુએ છે કે એક એના ઉંમરનો જ છોકરો ઊંચામાં ઊંચો કૂદકો લગાવે છે. તો વોલ્ટરને પણ ઈચ્છા થાય છે કે હું પણ આવું કંઈ કરું, પણ એ પોતાના પગ તરફ જોઈ રહે છે, છતાં પણ એ હિંમત હારતો નથી. હવે પહેલા ભાગની અંદર આપણે જોયું, હવે ભાગ નંબર 2 આપણે શરૂ કરીએ. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ. એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચકો કૂદકો લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. હવે એ છોકરાને જોઈને વોલ્ટરને થાય છે કે હું પણ એક દિવસ ચાલી શકીશ અને પછી ઊંચામાં ઊંચા કૂદકા પણ લગાવીશ, અને એક દિવસ એવો આવશે કે આ દુનિયાભરની અંદર સૌથી ઊંચામાં ઊંચો કૂદકો હું લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ, એટલે કે વિશ્વમાં સૌથી ઊંચો કૂદકો કોઈ ન લગાવ્યો ને એવો કૂદકો હું લગાવીશ. વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. વોલ્ટર ભલે અપંગ હતો, પણ એનો નિર્ધાર એટલે એને જે નક્કી કર્યું હતું ને એ અડગ હતું, એ ડગે એવું નહોતું. તેનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું. ભલે એનું શરીર, તન એટલે કે શરીર ભલે અપંગ હતું, પણ મન એનું અડીખમ હતું. ગમે એવી મુશ્કેલી આવે, છતાં પણ એ પાછો હટવાનો ન હતો. શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. ભલે શરીર એનું નિર્બળ એટલે કમજોર હતું, પણ એને જે સંકલ્પ એટલે કે જે નિર્ણય કર્યો હતો ને એ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી કે મારું શરીર આજે ભલે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. કે આજે ભલે મારું શરીર અપંગ છે, પણ એક દિવસ એવો આવશે કે આ વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં, એટલે કે સૌથી ઊંચામાં ઊંચો કૂદકો તો હું જ લગાવીશ. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. હવે આ ખાલી બોલ્યાથી તો કંઈ થાય નહીં ને, આ માટે મહેનત કરવી જોઈએ. તો મહેનત કરવામાં વોલ્ટર કશું જ બાકી રાખતો નથી. ડૉક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો, એટલે કે ડૉક્ટરો જે સૂચના આપતા ને એ સૂચનાનો પૂરેપૂરો એ અમલ કરતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કેલિપર્સ એટલે કે પ્લાસ્ટિકના, જે આવે આપણે ઘણા વ્યક્તિ અપંગ હોય એના જોયા હોય, આપણે એને ખોટા પગ કહીએ. સૌથી પહેલાં તે કમર સુધીના કેલિપર્સ પહેરતો, પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો અને પછી ઢીંચણ પરનો પટ્ટો પણ કાઢી નાખ્યો. પહેલાં શું કરતો, કમર સુધીના કેલિપર્સ પહેરતો, પછી કમર ઉપર જે પટ્ટો હતો એને કાઢીને ઢીંચણ સુધીના કેલિપર્સ પહેરો, અને પછી તેને ઢીંચણનો પટ્ટો પણ કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો, પછી છેલ્લે તો એણે ખાલી પગના પંજા માટે જ કેલિપર્સ પહેરતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતાં એ કશાની સહાય વગર ચાલવા લાગ્યો. હવે ધીરે 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 એના સ્નાયુ મજબૂત થાય છે, એટલે હવે કોઈ પણ પ્રકારની સહાય એટલે કે કોઈ પણ જગ્યાએ ટેકો દીધા વગર એ ચાલવા લાગે છે. આમ કરવા જતાં ઘણી વારે પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો હોય. એટલે આમ કરવામાં ઘણી વખતે પડી જતો, પણ હિંમત રાખી અને ફરી એ ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. હવે ધીરે ધીરે વોલ્ટર બરાબર રીતે ચાલવા લાગે છે. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. એની માતાએ જે શ્રદ્ધા રોપી હતી ને, એટલે એની માતાએ જેને હિંમત આપી હતી કે જો તું જે ધારીશ એ કરી શકીશ, ધીમે ધીમે આ સાકાર બનવા લાગે છે. મનોબળના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી, અને દ્રઢ મનોબળના સહારે એટલે કે દ્રઢ મનોબળ રાખીને વોલ્ટરે એક સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. હવે ડૉક્ટરોને પણ વિશ્વાસ નહોતો આવતો કે આ છોકરો પોતાની જાતે હાલી ચાલી શકશે નહીં, એમ ડૉક્ટરોએ કીધું હતું, પણ આ છોકરો તો પોતાની જાતે ચાલે છે. મોંમાં આંગળા નાખવા એટલે કે ખૂબ આશ્ચર્યચકિત થવું, ઘણી બધી નવાઈ લાગી. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. પણ વોલ્ટરની શું ઈચ્છા હતી, એને તો ઊંચામાં ઊંચો કૂદકો લગાવવો હતો. એની ઈચ્છા હજી
અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી, પણ બોલ્ટનની ઈચ્છા શું હતી કે ઊંચા કૂદકાની જે સ્પર્ધા હતી એમાં વિશ્વ વિજેતા એટલે કે આખા વિશ્વની અંદર એ પ્રથમ નંબરે આવે એવી એની ઈચ્છા હતી. એના શરીરમાં તાકાત આવી ગઈ. હવે ધીરે 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 એના શરીરમાં તાકાત આવતી જાય છે અને સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગે છે, એટલે કે સ્નાયુઓ હલનચલન કરવા લાગે છે. હવે ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. જો પહેલાં એ ચાલી પણ નહોતો શકતો, ધીરે ધીરે એ ચાલવા માંડ્યો. હવે ધીરે ધીરે એ દોડવા લાગે છે અને હવે ઊંચા કૂદકા પણ લગાવવા માંડે છે. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા હોય ને, પહેલાં ધીરે ધીરે દોડવાનું અને પછી ઝડપથી દોડવાનું હોય છે. પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય, એટલે કે આપણે જે વાંસની લાકડી હોય ને એની પાસે આવીને ત્યારે પગની ઠેક લઈ અને ઊંચો કૂદકો લગાવવાનો હોય છે. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. બીજી બધી રમતો કરતાં આ રમતની અંદર પગની તાકાત વધારે જોઈએ. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. ધીમે 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 આ બધું જ વોલ્ટરને આવડતું જાય છે. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને વોલ્ટર વધારે ને વધારે ઊંચો કૂદકો લગાવે માટે પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાંટનગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો અને વળી પાછી બોમાંટનગરની સ્પર્ધા થાય છે ને ત્યાં મોખરે એટલે કે પ્રથમ નંબરે આવે છે ઊંચા કૂદકાની સ્પર્ધામાં. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમ સ્થાપ્યો અને ટેક્સાસ રાજ્યની અંદર આખા રાજ્યમાંથી સૌથી ઊંચો કૂદકો લગાવનાર વોલ્ટર બને છે, એટલે એને વિક્રમ સ્થાપે છે. અગાઉ જે વ્યક્તિએ ઊંચો કૂદકો લગાવ્યો હશે ને એનાથી પણ વધારે ઊંચો કૂદકો વોલ્ટર લગાવે છે. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. હવે એની કાબેલિયત એટલે કે વોલ્ટર આટલા ઊંચા કૂદકા લગાવતો હતો એ જોઈને એનું દેશ એટલે કે અમેરિકા એને ઓલિમ્પિકની સ્પર્ધા હતી એમાં વોલ્ટરને ભાગ લેવા માટે મોકલે છે. હવે ઓલિમ્પિક એટલે કે વિશ્વના આખા વિશ્વના બધા દેશોમાંથી જે સારા ખેલાડીઓ એ ખેલાડીઓ પોતાના દેશ તરફથી રમે છે એને ઓલિમ્પિક કહેવામાં આવે છે. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. અને 15મી ઓલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ? ફિનલેન્ડ દેશ હતો એનું હેલસિંકી શહેર હતું ને ત્યાં યોજાઈ હતી. આમાં જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો હતો. આમાં અલગ અલગ દેશના ઘણા ખેલાડીઓ આવ્યા હતા અને એમણે ભાગ લીધો હતો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. અને અમેરિકા તરફથી કોણ હતો? આ 21 વર્ષનો વોલ્ટર આવે છે. ઓલિમ્પિક એટલે કે જગતનો સૌથી મોટો રમતોત્સવ. ઓલિમ્પિક એટલે કે આખા જગતનો સૌથી મોટો રમતોત્સવ, કે ઘણા દેશો ભેગા થઈ અને આની અંદર રમતા હોય છે. આમાંથી ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. આમાં અલગ અલગ જગ્યાએથી એટલે અલગ અલગ દેશોથી ખેલાડી આવે અને એ લોકોને આ ઓલિમ્પિકની અંદર વિજેતા બનવાની જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે, કારણ કે એમના નામે વિશ્વ વિક્રમ સ્થપાય. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન ઉપર આવ્યો અને ઊંચા કૂદકાની સ્પર્ધા શરૂ થાય છે એટલે વોલ્ટર મેદાન પર આવે છે. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. વોલ્ટરની ઊંચાઈ કેટલી હતી? 2 મીટર અને 5 સેન્ટીમીટર. તો આના જેટલો બીજો કોઈ હરીફ નહોતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા, એટલે કે જગતના અલગ અલગ દેશમાંથી જે સૌથી સારું રમતા હોય એ બધા જ ખેલાડીઓ એની સામે હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં. પણ વોલ્ટરનો સિદ્ધાંત શું હતો? કે કોઈ દિવસ હિંમત હારવી નહીં અને હિંમત હારીને કોઈ દિવસ કામ છોડવું નહીં. કામ પાર પાડીને જ અટકવું અને કોઈ પણ કામ પૂરું કર્યા પછી જ અટકવું, ત્યાં સુધી અટકવું નહીં. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. હવે વોલ્ટર શું કરે છે? આ ઊંચા કૂદકાની સ્પર્ધામાં કોઈ પણ પ્રકારની સહાય એટલે કે દોડવામાં એ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતો નથી અને જાતે દોડીને ઊંચો કૂદકો લગાવે છે. હવે ઊંચા કૂદકાની સ્પર્ધા પૂરી થાય છે એટલે કે પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો અને સૌથી પહેલો નંબર કોનો આવે છે? વોલ્ટરનો આવે છે. એટલું તો ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. હવે પ્રથમ નંબર આવે છે એ તો સારું, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિકની અંદર એ નવો વિક્રમ સ્થાપે છે, કારણ કે ઓલિમ્પિકમાં આટલા ટાઈમમાં
આટલો ઊંચો કૂદકો કોઈએ લગાવ્યો ન હતો, પરંતુ આ વોલ્ટર 2 મીટર અને 4 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવે છે, તો એના નામે નવો વિક્રમ સ્થપાય છે. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. અને આ 15મી ઓલિમ્પિક સ્પર્ધા હતી અને એનો પહેલો જ દિવસ હતો તે દિવસે, અને પહેલા જ દિવસે વિક્રમ સ્થાપનાર કોણ બને છે? વોલ્ટર ડેવિસ બને છે અને એને સુવર્ણ ચંદ્રક મળે છે, એટલે કે આપણે કહીએ ને ગોલ્ડ મેડલ. વોલ્ટરને ગોલ્ડ મેડલ મળે છે. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું અને આખા બધી જ જગ્યાએ તાળીઓના ગડગડાટ સાથે વોલ્ટરને વધાવી લેવામાં આવે છે. વોલ્ટરની સીધી રમતની દુનિયામાં માન પામ્યું અને રમતની દુનિયામાં વોલ્ટરને ઘણું માન મળ્યું. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો, એટલે કે પુરુષાર્થ એટલે કે એની જે મહેનત કરવાની લગન હતી, ધગશ, એ લોકોના દિલની અંદર આદર પામે છે, એટલે કે લોકો એનો આદર કરે છે. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા, એટલે કે ઓલિમ્પિકની અંદર આ સિદ્ધિ મેળવીને એના પછી પણ વોલ્ટરે આનાથી પણ ઘણા ઊંચા કૂદકાએ લગાવે છે. એક બિન સત્તાવાર સ્પર્ધામાં એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગે. બિન સત્તાવાર એટલે કે સામાન્ય જે નાની નાની સ્પર્ધાઓ થતી હોય ને એની અંદર વોલ્ટરે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો એ લગાવે છે. વોલ્ટર જીવન અને રમતનો મેદાનનો સાચો વિજેતા બન્યો. હા, વોલ્ટર એના જીવનનો પણ સાચો વિજેતા બને છે અને રમતનો પણ સાચો. જો એના જીવનમાં કઈ રીતે, તો વોલ્ટરે જો ઈચ્છા ન રાખી હોત કે મારે ઊંચો કૂદકો લગાવવો છે અને એ માટે જો એને હિંમત હારી ગયો હોત તો આજે એ રમતવીર બની શક્યો ન હોત. પરંતુ તેણે શું કરી? પોતાની હિંમત રાખી, એના માટે એને મહેનત કરી, એટલે પોતાના જીવનનો અને રમતનો એ સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના હાથ પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન તન અને મનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર માનવી બન્યો. હવે જે ડૉક્ટરો હતા ને એમને શું કીધું હતું કે આ વોલ્ટર કોઈ દિવસ પોતાની જાતે ચાલી શકશે નહીં અને પોતાના હાથ પગ પણ એ ચલાવી શકશે નહીં, પણ વોલ્ટરે પોતાના મન અને તન એટલે કે શરીરની તાકાતથી જગતમાં સૌથી ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારે માણસ બને છે. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાચાર કે અસહાય નથી, જે હિંમત ન હારે તો તે ધારે તે કરી શકે. એણે વિશ્વને શું બતાવ્યું? કે અપંગ અશક્ત કોઈ લાચાર કે અસહાય નથી, પણ જો એના શરીર એને પોતાના મનની અંદર જો એ હિંમત ન હારે ને તો એ ધારે એ કરી શકે છે. હવે આપણે આ પાઠ જોયો, હવે આનો એક નાનો એનિમેશનનો વિડીયો જોઈએ, તો ચલો શરૂઆત કરીએ. આ કથામાં નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી, છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. પ્રસંગ કથા. 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગનો હુમલો એવો તો થયો કે એના શરીરનો એકે સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરી કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભોય રહી શકતો નહીં. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદી એ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીને સહારે જ જિંદગીભર ચલાવવું પડશે. પણ આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે
एक आशा चमकती हती। एने पोताना निश्चेतन पग पर हळवेथी टपली मारी अने बोल्यो, मारा शांत मूंगा दोस्तो, ए विश्वास राखजो के एक दिवस चाली शकशो, दौड़ी शकशो, जात जातना कूदकाय लगावी शकशो, अरे आकाश ने आंबी जईने एवा ऊंचामां ऊंचा कूदका पण भरी शकशो। पण मारा मित्रो, त्यां सुधी तमे हिम्मत हारशो नहीं, हुई हिम्मत नहीं हारो। जोश भेर आटलू बोलता बोलता तो नानकड़ो वोल्टर पोतानू समतोल पणु गुमावीने एकाएक पथारी में ढळी पड्यो। वोल्टर नी आ वातचीत सांभळीने एनी माता दौड़ीने आवी। एने पूछ्यू, बेटा तू कोनी साथे वात करतो हतो? मां, मारा पग साथे। पग साथे? पग ते काई सांभळता हशे? हां मां, मारा पग भले चाले ने पण सांभळे तो खरा। एम तो ते एने शू कयू? माताए आतुरताथी पूछ्यू। वोल्टरे कयू, मां मैंने कयू के तमे मूंझाशो नहीं, गभराशो नहीं, सहजे हिम्मत हारशो नहीं। आज भले तमे चाली शकता न हो पण एक दिवस आपने जरूर ऊंचामां ऊंचा कूदका लगावी शकीशुं। शाबाश बेटा, शाबाश, तू जरूर कूदका लगावी शकीश, तू जरूर सौनी माफक दौड़ी शकीश। जो तू हिम्मत नहीं हारे तो तू जे धारीश ते करी शकीश। वोल्टर नी माता पोताना अपंग बनेला पुत्र नी हिम्मत ने बराबर जगाड़ती रहती। पोताना पुत्र मा सहजे निराशा न आवे ते माटे सतत प्रोत्साहन आपती। एने दिल मा श्रद्धा राखवानु कहती। साथो साथ पग पर मालिशना अने डाक्टरी सारवारना बीजा उपचारों तो कर्याज करती। एकवार वोल्टरना बोमांट नगरमा ऊंचा कूदकानी एक हरीफाई गोठवाई। नानकड़ा वोल्टर ने आ हरीफाई जोवानु मन थयु। लाकड़ानी घोड़ीना सहारे ए मैदान पर गयो। मैदानमा चारे बाजू छोकराओ घूमता हता। जुदी जुदी जग्याए जुदा जुदा प्रकारनी हरीफाईओ चालती हती। क्यांक खिलाड़ियों दौड़मा भाग ले रहा हता, क्यांक ऊंचा कूदकानी रमत चालती हती, तो क्यांक बांस कूदकानी रमत रमाती हती। वोल्टर ऊंचा कूदकाना विभागमा जईने बैठो। बे लाकड़ियों पर एक वांस मुकवामा आव्यो हतो। खिलाड़ी दौड़ीने आवतो वांसनी नजीक आवीने ए पगनी ठेक लगावतो अने हवामां तरतो होय एम वांसने ओळंगी जतो। वोल्टर रसपूर्वक हरीफाई जोई रह्यो हतो। एने थयुं, लाव हूँ पण कूदको लगाव। पण पोताना सहजे हाली चाली न शकता पग पर एनी नजर पड़ी। बाजूमां पड़ेली लाकड़ानी घोड़ी जोई ए निराश थयो। ज्यां जाते चलातुंय नथी त्यां वळी आवो अने आटलो ऊंचो कूदको मारवानी वात केवी? पण त्यां तो एने एनी माताना शब्दो याद आव्या। जो तू हिम्मत नहीं हारे तो तू जे धारीश ते करी शकीश। वोल्टर आनंद थी रमत जोवा लाग्यो। एवामां एक छोकराए कमाल करी। एने सौथी ऊंचो कूदको लगाव्यो, अगाउनो विक्रम तोड़ी नाख्यो। ताळीओना गड़गड़ाटथी सौए एने वधावी लीधो। ए विजेतानु इनाम मेळवी गयो। वोल्टर पण बैठो बैठो जोश भेर ताळीओ पाड़तो हतो। इनाम मेळवीने पाछा फरता छोकराने एने जोयो। ए बराबर एना जेटली ज उम्रनो हतो। वोल्टरने थयुं, हूँ पण एक दिवस चालीश, पछी कूदका लगावीश। एक दिवस एवो आवशे के हूँ आ पगथी दुनियाभरमां ऊंचामां ऊंचो कूदको लगावीश। अरे हूँ तो विश्व विक्रम स्थापीश। वोल्टर अपंग हतो पण एनो निर्धार अड़ग हतो। एनु तन अपंग हतुं पण मन अड़ीखम हतुं। शरीर निर्बळ हतुं
પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી. મારું શરીર આજે ભલે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે જ કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી નહીં કરી શકે. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુ મજબૂત થતા એ કશાનીય સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતા આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો એક ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 3.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર ડેવિસ જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત
એ લાચાર કે અસહાય નથી, એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે. વિદ્યાર્થી મિત્રો, એનિમેશનનો વિડીયો જોયો ને આપણે વોલ્ટરનો. હવે આપણે ભાષા સજ્જતાની અંદર જોઈએ તો ભાષા સજ્જતામાં શું લખેલું છે કે જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પૂર્વ ઈ અને ઉ હસ્વ છે તે જુઓ. જોડાક્ષર એટલે કે બે શબ્દો ભેગા થઈને જે શબ્દ બને, એક આખો હોય અને એક અડધો હોય, તો એ જોડાક્ષરવાળા શબ્દો છે. આ જોડાક્ષરવાળામાં પૂર્વ, પૂર્વ એટલે કે આ શબ્દમાં પહેલાં, હસ્વ ઉ અને હસ્વ ઈ આ બંને લાગેલા છે એ આપણે જોવાના છે. અને સામે જો પાઠ્યપુસ્તકમાં એ શબ્દની નીચેની બાજુમાં જે જગ્યા આપેલી છે ને ત્યાં પણ આપણે એ લખીશું. નિષ્ક્રિય, તો જો નિષ્ક્રિયમાં ની આવે છે તો ની કેવો છે, હસ્વ છે કે દીર્ઘ, તો હસ્વ છે. અને શ અને ક્ર બે જોડેલા છે તો આ જોડાક્ષરવાળો શબ્દ બન્યો, તો તમારે બાજુમાં આ જ શબ્દ જોઈને લખવાનો છે. પછી છે સિદ્ધિ, સિદ્ધિમાં જો સી અને ધી બંને હસ્વ છે અને ધી જોડાક્ષરવાળો શબ્દ છે. પછી છે વિશ્વ, વિક્રમ, તો વી, તો વી પણ કેવો આવશે, પૂર્વ એટલે કે પહેલાં લાગેલો છે, હસ્વ છે. અને સ્વ, સ્વ પણ શું છે, જોડાક્ષરવાળો શબ્દ બને છે. પછી છે ઓલિમ્પિક, તો ઓલિમ્પિકમાં શું આવે છે, ઓલિમ્પિકમાં લી, લી જો શું છે, હસ્વ છે અને મ ને પ જોડાઈને એ જોડાક્ષર શબ્દ બને છે. પછી છે ઉત્સુક, જો પહેલો શબ્દ છે ને ઉત્સુકની અંદર પહેલો અક્ષર ઉ, ઉ કેવો છે, હસ્વ છે અને ત અને સ જોડાય છે એટલે કે જોડાક્ષરવાળો બને છે, તો એની અંદર શું આવશે, ઉત્સુકમાં ઉ છે, હસ્વ છે. પછી જુસ્સો, તો આ શબ્દમાં જુઓ જુ, જુ કેવો છે, હસ્વ આપેલો છે ને તો એ પહેલાં લાગેલો છે શબ્દની અંદર, જોડાક્ષરવાળા શબ્દની પહેલાં, પૂર્વ ઈ અને ઉ લાગેલા છે આપણે જોઈશું. હવે લુઈ બ્રેલ, હવે આપણે આ જોયું ને ભાષા સજ્જતા, હવે લુઈ બ્રેલ. વોલ્ટર શું હતો, અપંગ હતો, છતાં પણ એને સિદ્ધિ મેળવીને, તો હવે આપણે આ લુઈ બ્રેલ વિશે જોઈશું કે આ લુઈ બ્રેલ છે એ આંખે અંધ હતા, છતાં પણ એ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કોલેજ પૂરી કરે છે અને એમને એના કામની અંદર સિદ્ધિ મેળવે છે. તો આ લુઈ બ્રેલનો જન્મ 4 જાન્યુઆરી 1809 થયો હતો. લુઈ બ્રેલનો જન્મ ક્યારે થયો હતો, 4 જાન્યુઆરી 1809 અંદર. હવે કઈ જગ્યાએ, તો ફ્રાન્સ દેશ છે ને એનો પેરિસ શહેર છે, પેરિસ શહેરની અંદર કાઉપ્રેન નગરની અંદર આ લુઈ બ્રેલનો જન્મ થયો હતો. હવે એમના પિતાનું નામ સિમોન રે હતું. આ લુઈ બ્રેલના પિતાનું નામ શું હોય છે, સિમોન રે, અને એમની માતાનું નામ હતું મોનિક. હવે આ લુઈ બ્રેલ વિશે આપણે જાણીએ તો લુઈ બ્રેલના જે પિતા હોય છે ને, આ લુઈ બ્રેલ જન્મથી અંધ નહોતા, પરંતુ એમના પિતાની ઘોડાના જીન બનાવવાની વર્કશોપ એટલે કે દુકાન હતી, જ્યાં ઘોડાની બધી સામગ્રી એ બનાવતા હતા. હવે નાના 3 વર્ષના હતા ને આ લુઈ બ્રેલ, ત્યારે એમના પિતા સાથે વર્કશોપની અંદર રમતા હોય છે, એમના પિતા કામ કરતા હોય છે અને એની અંદર ઓજારો હોય ને જે વર્કશોપમાં, એનાથી આ લુઈ બ્રેલ રમતા હોય છે. હવે રમતા રમતા મોજી કામ કરવાનો જે સોયો આવે ને કે જેનાથી મોજી ચપ્પલ સીવે, એ સોયો એની આંખમાં ઘૂસી જાય છે. હવે આંખમાં ઘૂસી જાય છે એટલે કે એના પિતા એને ડૉક્ટર પાસે લઈ જાય છે, પણ ડૉક્ટર એની આંખ બચાવી શકતા નથી, કારણ કે એટલી ખરાબ રીતે અંદર પેસી ગયો હોય છે કે એમની આંખ ફૂટી જાય છે અને એ આંખે એમને દેખાવાનું બંધ થઈ જાય છે. આનાથી વોલ્ટરને ઘણી બધી પીડા થાય છે. હવે આનો ચેપ બીજી આંખે પણ લાગે છે, બીજી આંખે ચેપ લાગવાના કારણે બીજી આંખ પણ એમની અંધ થઈ જાય છે. હવે વોલ્ટર બંને આંખે અંધ થઈ જાય છે. તો પેરિસ શહેર હતું ને, પેરિસની અંદર અંધ બાળકોની શાળા હતી. હવે આપણને ખબર છે કે જે અંધ બાળકો હોય ને આપણી સાથે ભણતા ન હોય, એ લોકોની અલગ શાળા હોય, તો એમના પિતા એમને પેરિસની અંદર અંધ બાળકોની જે શાળા હતી ને ત્યાં મૂકે છે અને ત્યાં જ સ્નાતક, સ્નાતક એટલે કે કોલેજના એ 3 વર્ષ ત્યાં પૂરા કરે છે અને ત્યાં જે પ્રોફેસર એટલે કે ત્યાં જ પછી ભણાવે છે. હવે બ્રેઇલે છે ને અંધ બાળકોને ભણાવવા માટે એમને નવી લિપિ શોધી. નવી લિપિ એટલે કે 6 ટપકાવાળી. આ લિપિની અંદર કુલ 43 સંકેતો, જુઓ તમે આ જોઈ શકો છો ને, આ લિપિની શોધ લુઈ બ્રેઇલે કરી. આની અંદર કુલ 43 સંકેતો હતા, એમાં સ્વર અને ઉચ્ચારના સંકેતોનો પણ બધો સમાવેશ થતો હતો. હવે આ લિપિ કેવી હતી,
તો આપણી આંગળીના જે ટેરવા હોય ને, ટેરવાથી અડી અને અક્ષરોની ઓળખ કરવાની હતી કે કયા કયા અક્ષરો છે. હવે આ લિપિના કારણે અંધજનો પણ શું આંગળીના ટેરવાથી અડી અને પુસ્તક વાંચી શકે છે. આ લિપિની શોધ કોણે કરી? લુઈ બ્રેલે કરી હતી. હવે તમે જોયું હશે ઘણી વખત તો અંધ બાળકો અને એમની શાળામાં ઉપસેલા અક્ષરો, એટલે કે ઉપસેલા અક્ષર ઉપર એ હાથ ફેરવી અને અક્ષરને ઓળખી શકે, કારણ કે એ જોઈ તો શકતા ના હોય. તો આ લિપિની શોધ લુઈ બ્રેલે કરી. પછી વિશ્વના અલગ અલગ દેશોએ બધી જ ભાષાઓમાં આ લિપિને ઉતારવામાં આવી કે જેથી અંધજનો પણ ભણી શકે. અને 28 માર્ચ 1852ના રોજ આ લુઈ બ્રેલનું અવસાન થાય છે, એટલે એ મૃત્યુ પામે છે. જોયું ને, એક આ અંધ હતા છતાં પણ એમને અલગ એક લિપિની શોધ કરી કે જેથી અંધ બાળકો પણ ભણી શકે. આપણી પાસે તો ભગવાને બધું આપ્યું છે ને, આપણે પણ દ્રઢ મહેનત કરીએ તો આપણે જે ઈચ્છીએ એ કરી શકીએ. અસ્તુ, જય હિન્દ.